Hello, lovely people. Welcome to yet another session of Expert Talk with Mrs. Pratibha Thakur. Today on this show, this is a personality who is an advocate by profession and a writer by heart. Mrs. Pratibha Thakur, she is a senior advocate in Bhavnagar since 40 years. A columnist whose column titled Adhikar in Divya Bhaskar recently completed a series of 100 articles. She also writes columns for Gujarat Samachar that comprises of self-written stories. A recipient of Ladli Media Awards West Zone, she has been recognized for her efforts towards gender sensitivity through a compilation of short stories called Stree Arth. She is well known for her book titled Puzzle Nomanas, Vyangistan and Stree Arth. Stree Arth, which is featured in 25 different publications and also placed at various school and college libraries across Gujarat and also at the Library of Pennsylvania, USA. We welcome Mrs. Pratibha Thakur on this show. Welcome, ma'am. Thank you. So, aajnu aapno je topic che, te che, chalo chitariye ek samvedna sabhar samruddh baalpan. Baalpan ne samruddh banava mate, jawabdar kon? To, we say, ke e jawabdari parents ni che. तो पहला चलो अपने पेरेंटिंग विषय कई बात करिए। पेरेंटिंग सहज ज हो तो पछी मैम ए सहज पेरेंटिंग माटे स्पेशल मथामण शा माटे वेलकम ऑडियंस। अच्छा हवे अपने आज जे पेरेंटिंग नी बात करवा भेगा थया छे अने खास तो क्रिएटिव पेरेंटिंग तो હમણાં મોનાએ મને સવાલ પૂછ્યો કે મથામણ શા માટે? હવે આ મથામણ છે જીવનની મથામણ છે, જીવનને એક સુંદર આકાર સુંદર રંગો આપવા માટેની મથામણ છે। કોઈ પણ મા બાપ પોતાના બાળકને ખુશ ખુશ જોવા માંગતા હોય, સુખી જોવા માંગતું હોય, એટલે અત્યારે જે લોકો સાંભળી રહ્યા છે એ બધા એક કલ્પના કરો કે આપણી જે પ્રગતિ અત્યાર સુધીની થઈ છે તો જે આદિ માનવ હતા એ એક કલ્પના કરો કે એક તાપણું સળગાવીને બેઠા છે આદિ માનવો અને એ બધા પોતાની વાતો શેર કરે છે કે એને ખોરાક મેળવવામાં જંગલમાં પડતો દુઃખ ભય અને રોમાંચ આ બધી વાતો એ લોકો શેર કરતા હોય। એ શેર કરતા કરતા એ લોકોએ કેવ પેઇન્ટિંગ પણ કર્યું, ચિત્રો ચિતર્યા ગુફાની અંદર। એટલે આ બધું થતા થતા ભાષા ડેવલપ થઈ, એક બોલી દરેકની અલગ અલગ ડેવલપ થઈ અને એ જે શેર કરતા હતા એકબીજા એમાંથી એક વાત ડેવલપ થઈ, એ વાર્તા આપણે જેને કહીએ છીએ એ ડેવલપ થઈ। એટલે જે આપણે અત્યારે એ લોકો જે શેર કરતા હતા, એ લોકો ગુફામાં ચિત્રો ચિતરતા હતા, એકબીજા વાર્તાઓ કરતા હતા, જે સ્ટોરી ટેલિંગ છે એ કરતા હતા, એ જ વસ્તુ આપણે અત્યારે ફેસબુક પર કરીએ છીએ। એટલે માણસની સ્વભાવ છે એક્સપ્રેસ થવાનો, કોઈ પણ માણસ પોતાનું એક્સપ્રેશન આપે જ તે। એટલે હવે આમાં તમને એવો સવાલ થશે કે આમાં પેરેન્ટિંગ ક્યાં આવ્યું? તો પેરેન્ટિંગ ત્યાં આવ્યું કે એક જન્મજાત બાળક હોય છે, એ ઘોડિયામાં સૂતું હોય, તમે એને હિંચકાવો તે ઉછળ કૂદ કરતું હોય, એ સ્પર્શ કરવા મથતું હોય, એ હસતું રડતું હોય, એની અંદરના જે ઇમોશન્સ છે એ જુદી જુદી રીતે વ્યક્ત કરતું હોય। તો એક માનો કે એક પંખી છે, ચલો તો પંખીનું જે હોય છે બાળક એ ચાંચમાં ચાંચ પરોવીને એની માં કે જે કઈ હોય એને ખવડાવતું હોય અને પછી એ ઉડતા શીખે ને ત્યારે એની આસપાસ ચક્રાવા લે, ઓલું ઉડીને થોડેક ઉપર જાય, તમે જોજો એ દ્રશ્ય જોવાનું બહુ લાવો ક્યારેક જ મળે આપણને, એ થોડું ઊંચે જાય ને ત્યાં પાછું પડે નીચે, એટલે વળી પાછું ચક્રાવો લઈને એ પંખી આવે એની પાસે બેસે, આવું મેં બહુ જોયેલું છે। એટલે આ વસ્તુ એક પેરેન્ટિંગની સાથે સંકળાયેલી છે।
આજે આજે સ્ટોરી ટેલિંગ છે કે આ જે મા બાપનું જે પેરેન્ટિંગ છે તબક્કાવાર હોય, વય જૂથ પ્રમાણે હોય, એટલે બાળક જન્મે ત્યારે સ્વાભાવિક છે કે પહેલાના લોકો એવું કહેતા હતા હવે છોકરા મોટા કરવા એમાં શું અથડાતા કૂતાડા મોટા થઈ જાય એમ, પણ એ મોટા થઈ જાય એ મોટા થઈને શું કરશે એ જેમ જેમ ડેવલપ થતું જાય છે, આપણે જેમ જેમ માણસ જાત ડેવલપ થતી જાય, જેમ જેમ વિજ્ઞાનનો વિકાસ થતો જાય, ક્રિએટિવિટીનો વિકાસ થતો જાય, એમ દરેક માણસ પોતાના સંતાનને એક ઉચ્ચ કક્ષાએ જોવા માંગતું હોય, તો એ જોવા માંગો પણ પછી એ ફૂલફિલ કરવા માટે શું એમ, એની માટે જરૂર છે પેરેન્ટિંગની. એટલે તમે સમયના પ્રવાહની સાથે સાથે તમારે એનું ઘડતર કરવું પડે, એટલે પેરેન્ટિંગની ત્યાં જરૂર છે. પેરેન્ટિંગમાં એક આપણે વાત કરીએ છીએ ક્રિએટિવિટીની, તો એ એક ક્રિએટિવિટી મેમ કેવી રીતે આવે અને એની કોઈ ઉંમર હોય? ના, એટલે બાળક 3-1 વર્ષનું થાય ને એટલે સ્વાભાવિક એનામાં કલ્પના શક્તિનો વિકાસ થતો હોય, એટલે એને આપણે પ્લે સ્કૂલમાં કેમ 2 વર્ષે બેસાડીએ, એટલે ધીમે ધીમે દરેક વસ્તુને ઓળખતા શીખે અને પછી એ પોતે એવું કરવા મથે. માનો કે ચિત્ર તમે બતાવો સ્કૂલમાં કે આ ગાય છે કે આ ચકલી છે કે પેરોટ છે, તો એ પોતે એની પાસે પેન્સિલ ને કાગળ હશે તો એને એને આપણે કહીએ તો એ પોતે એના જેવું ચિતરવા મથે. પણ આ ક્યારે થાય? જ્યારે તમે એની પાછળ પરોક્ષ રીતે એને સપોર્ટ કરો, તો આમનામ સીધે સીધું તો કોઈ વસ્તુ જો સાવ આમનામ તો કઈ થાય જ નહીં, એક કૂંપળ પણ અમસ્તી સાવ નથી ફૂટતી. સાવ મારી જ એક પંક્તિ છે, સાવ અમસ્તી કૂંપળ પણ નથી ફૂટતી, જમીનમાં ક્યાંક બીજ પડેલા હોય છે. આ જે બીજ રોપવાની વાત છે ને એ બહુ જ મહત્વની છે અને પેરેન્ટિંગના પાયાની વાત છે, કારણ કે તમે એને ઈચ્છો છો તો બધું, પણ એ ઈચ્છા પ્રમાણે એને કઈ રીતે વાળવું છે એ પ્રમાણે. આપણે જેમ કુંડામાં માનો કે એક બીજ વાવીએ, પછી એને આપણે ખાતર નાખીએ, પાણી પાઈએ, એ બધું થાય, પછી માનો કે એક ફૂલનો છોડ વાવ્યો તો એ કળી થાય, કળીને જોઈને તમે હરખાવ કે હા મારા છોડમાં કળી આવી, બરાબર? પણ એ કળી તમે હાથેથી નથી ખોલી નાખતા, એને ધીમે ધીમે એની રીતે નેચરલી ડેવલપ થવા દો તમે, તો જ એ ફૂલ સારું ખીલે, નહીં તો જો આમ ખોલી નાખો તો એ ફૂલનું કઈ બહુ ફૂલું ના રહે. એટલે આ જે છે ને પેરેન્ટિંગ, એ આ કળીની જેમ ધીમે ધીમે વિકાસ પામતી કળીની જેમ પેશન્સની પાઠશાળા છે. પેરેન્ટ્સની માટે પેશન્સની પાઠશાળા બહુ જ જરૂરી છે. આ કોઈ ખાવાની વસ્તુ નથી કે દવા નથી, ચલો લે લઈ લે ને તાવ મટી ગયો અને તું ફ્રેશ થઈ ગયો. એવી રીતે ફ્રેશ ન થવાય, એવી રીતે કોઈ વસ્તુ પ્રાપ્ત પણ ન થાય, ધીમે 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 બધું થાય એમ. એટલે માનો કે તમે કહો છો કે કોઈ ચોક્કસ એજ ખરી એમ, તો માનો કે 3 વર્ષે કે 2 વર્ષે તમે પ્લે હાઉસમાં બેઠાડ્યા, 3 વર્ષ પછી પછી ધીમે ધીમે બધું શીખે, પછી તમે તમારે એની રસ રુચિ ઓળખવી પડે મા બાપે. માનો કે મેઘા છે તો હું એને છે ને બધે લઈ જતી પેલા શરૂઆતમાં, કે હું એને જોઉં કે આ કઈ જગ્યાએ ફિટ થશે, તો હું એને પેલા કરાટેમાં લઈ ગઈ, પછી ઘરની સામે મ્યુઝિકના ક્લાસ ચાલતા હતા ગાંધી સ્મૃતિ પાસે, તો હું એને મ્યુઝિકના ક્લાસમાં તો મેં હાર્મોનિયમ અપાવી દીધું, કીધું સરસ તને એ કદાચ થોડાક દિવસ કર્યું પણ એમાં એનું કઈ સેટ ના થયું, ટેબલ ટેનિસ મસ્ત રમે એમ. પછી કરાટેમાં ગઈ તો અહીંયા એને ફાવે, એટલે મેં જોયું કે આ સ્પોર્ટ્સની છે, પણ સાથોસાથ શું છે કે એ એનો જે રસ ડેવલપ થતો ગયો, હું જોતી કે આને આ વસ્તુ છે, પછી કે એસએમ માં એને ટેબલ ટેનિસ ને બેડમિન્ટન ને રમ્યા, તે છેક યુનિવર્સિટીમાં રિપ્રેઝન્ટ કર્યું એમ. એટલે આ વસ્તુ તમારે પેલા ચેક કરવું પડે કે એને ક્યાં મજા આવે છે. એટલે અત્યારે શું છે ખબર છે, મા બાપની ભાગદોડ બહુ છે કે પેલાની છોકરી સ્વિમિંગ કરે છે તો મારી છોકરી સ્વિમિંગ કેમ ના કરે, પેલાનો છોકરો બાસ્કેટબોલ રમે છે તો મારો છોકરો કેમ બાસ્કેટબોલમાં ન જાય, એમ ના હોય. તમારા બાળકની ક્ષમતા ક્યાં છે, એની રસ રુચિ એ તમે ઓળખીને પછી એને લઈ જાઓ એમ. એટલે થોડું પ્રાઇમરી તમારે હોમવર્ક કરવું પડે, હોમવર્ક ઇઝ નેસેસરી.
આ બહુ સરસ વાત કરી આંટી તમે, કે પહેલા આપણે બાળકનું ટેલેન્ટ ઓળખીએ અને પછી ધીરજ રાખી અને એ ટેલેન્ટમાં એને આગળ વધવા દઈએ. એટલે ટેલેન્ટ એન્ડ પેશન્સ, ટેલેન્ટ ઓફ ધ ચાઇલ્ડ એન્ડ પેશન્સ ઓફ ધ પેરેન્ટ્સ. એટલે પેરેન્ટિંગમાં તો બે વસ્તુ એવી છે કે જે પેરેન્ટ્સે કરવું જ જોઈએ. અને એવું આંટી કહે છે કે ભાઈ પેરેન્ટિંગમાં ક્રિએટિવિટી બાળકની અંદર હોય તો ઈ તો વારસાગત હોય, એટલે ઈ માને આવડતું હોય કે પિતાને આવડતું હોય તો ઈ વારસાગત રીતે બાળકમાં આવી જ જાય. તમે એ વિશે શું કહો છો? ના, જો વારસાગત એ રીતે હું નથી માનતી, હું બહુ લોજિક થી વિચારું છું આ બાબતને, કે વારસાગત ન હોય પણ માનો કે હું ટોક આપવા જતી હતી પેલા લો નહીં ને બધી, અમારી જે લીગલ સેમિનાર હોય કે સોશિયલ કઈ સેમિનાર હોય તો એ છોકરાઓ જોવે કે આ ટોક આપવા જાય છે તો આપણે બોલતા શીખીએ, તો ડિબેટ જોવે, માનો કે ટીવીમાં અમે ડિબેટ જોતા હોઈએ તો એ લોકો ડિબેટ જોવે, તો લિટરલી એ લોકોએ ઘરમાં એકવાર ડિબેટ ગોઠવીને રેકોર્ડિંગ કર્યું હતું. એટલે વારસાગત નથી હોતું, પણ તમે એને સોશિયલ એન્વાયરમેન્ટ કેવું આપો પૂરું પાડો છો એના પરથી એનું ડેવલપ થાય. એ તમને ચિત્ર ચિતરતા જુએ તો એ કરવાના જ છે. માનો કે આ ભાગ્યશ્રી દેસાઈ છે મહેતા, હે એની દીકરી છે, એને એ બહુ જ મુક્ત રીતે એ જોતી હોય અને કરતી હોય છે, તો એ વસ્તુ કેવી છે કે એને અસર હોય મા બાપની કે ઘરમાં શું વાતાવરણ છે, મમ્મી શું કરે છે એમ. એટલે એકવાર મારી પાસે આવી, એટલે હું મારી બાલ્કનીમાં હિંચકે બેઠી બેઠી સનસેટ જોતી હતી, મારો એ રોજનો સમય હોય, એટલે કે આંટી તમે શું કરો છો? મેં કીધું જો બેટા સનસેટ જોઉં છું. તો કે ક્યાં કેવી રીતે? એટલે મેં એને બતાવ્યું, જો મેં કીધું આવી રીતે, એટલે કે આ કયો કલર છે? એટલે મેં કીધું તું જો ને, એટલે કે મેં કીધું તારા મમ્મી જેમ રંગો પૂરે છે ને એમ જો આમાં ચપટી ચપટી રંગો આકાશમાં પૂર્યા છે. તો કે મને ચપટી રંગની વાર્તા કરો ને, બાળક તરત જ વાર્તા પર આવશે. પછી મેં એને ચપટી ચપટી રંગોની આખી વાર્તા કરી, એને જઈને એના પપ્પાને રાત્રે કરી એમ કે ચપટી રંગની વાર્તા એમ. એટલે એને એના મગજમાં એને મારું સાંભળેલું અને પોતાનું ઉમેરેલું એ બધું મિક્સ કરીને ચપટી ચપટી રંગની વાર્તા બનાવી. એટલે વાર્તા એવી વસ્તુ છે કે બાળકને તમારે કંઈ પણ શીખવવું હોય અથવા તો એના તરફ દોરવું હોય, મારો ઈરાદો એવો હતો કે પ્રકૃતિના રંગો એ જોવે અને રંગોની દુનિયામાં એ જીવે છે એટલે એને એ વધારે મજા આવશે એમ. એટલે તમારે એને એ તરફ વાળવા માટે વાર્તા બહુ જરૂરી છે. એટલે વાર્તાની વસ્તુ એવી છે કે એક છે ને રાચેલ નાઓમી રોમેન, એ સાન ફ્રાન્સિસ્કોના એક મેડિકલ પ્રોફેસર છે, મેડિકલ કોલેજના, એની એક બુક છે કિચન ટેબલ વિઝડમ. તો એમાં એણે એવું કહ્યું છે કે દરેક વ્યક્તિ પોતે જ એક વાર્તા છે. અને એણે એવું કહ્યું કે અમે નાના હતા ત્યારે કિચન ટેબલની આસપાસ બેસીને અમે વાર્તાઓ કહેતા અને સાંભળતા. આ જ વસ્તુ આપણા સમાજમાં છે. આપણે જ્યારે નાના હતા, ઇવન અમે લોકો અમારી જનરેશનના, ત્યારે નાના નાની કે દાદા દાદી કે મમ્મી આ લોકો રાત્રે વાર્તાઓ કરતા. તો એ જે વાર્તાની વાત છે, એ વાર્તા દ્વારા તમારી સમાજની એક આખી જે પરિપાટી હોય, જે સમાજની પરંપરાઓ હોય, એમાં એ રામકૃષ્ણની વાર્તા થાય, દાદીમાં રામકૃષ્ણની વાર્તા કરતા, નાનીમાં મને તારાઓ ઓળખતા શીખડાવતા અગાસીમાં. એટલે આ જે બધું છે એ બધું તમને વાર્તાઓ દ્વારા જે કહેવામાં આવે ને એ તમે સરળતાથી પચાવી જાઓ. તમે જેમ સૂપ પીઓ તો અને તમે હેવી ખોરાક ખાઓ તો એ પચવામાં વાર લાગે, જ્યારે તમે બેક વસ્તુ ખાઓ અને સૂપ પીઓ તો જલ્દી પચે. એટલે મારે પોતાને પણ, અમે લોકો અગાસીમાં સુવા જતા તો બે છોકરાઓને હું એને કહેતી કે ચલો તમે લોકો આમાં આ ડોટ્સ છે એની ગેમ રમો, તો એ લોકો સ્ટારને એમાંથી જોડી જોડીને આકારો બનાવે, પછી બેયના કયા આકાર થયા, ઓલું કે મારે આ બન્યું મારે આ બન્યું, એટલે એમાંથી તારાને ઓળખ છે કે કુદરત સાથેનું જે તાદાત્મ્ય છે ને એ બાળકને માનસિક રીતે વધુ સમૃદ્ધ બનાવે. હવે રહી વાત કે માત્ર કુદરતે નહીં, તમારે એને બધું પૂરું પાડવું પડે, પણ એ પૂરું પાડવામાં શું છે કે તમે એને વસ્તુઓ આપી દીધી, મેં મારા છોકરાને હાઈએસ્ટમાં હાઈએસ્ટ બધી વસ્તુઓ પૂરી પાડી છે, હું એને બધી ગેમ્સ આપું છું, હું એને બધું આપું છું, પણ બાળક એનાથી સંતુષ્ટ નથી.
તમે બધું આપી દો, દુનિયાની તમારી આગળની સમૃદ્ધિનું ટોટલ પ્રદર્શન તમે એની પાસે કરી દીધું, પણ એને તો એની માં કે એના બાપની હૂંફ જોવે છે. જો એ હૂંફ સાથે હશે ને તો બાળક માનસિક રીતે સ્વસ્થ રીતે ડેવલપ થશે. આજે બેબી સિટિંગની યુએસ કલ્ચરની વાત છે ને એ બહુ ખરેખર ખોટી છે. જાપાનીઝ લોકો આ વસ્તુ નથી માનતા. જાપાનીઝ લોકો તો એવું ચોખ્ખું કહે છે ને, એ લોકોએ મેડિકલી પ્રૂવ કરી દીધું છે કે બાળકને જેટલી સ્પર્શની સંવેદના તમે આપો, જેટલી ઊંફ આપો, જેટલા હગ કરો, એને કિસ કરો, એટલું બાળક વધારે ખિલખિલાટ કરતું મોટું થાય અને સ્વસ્થ થાય, ફિઝિકલી બી સ્વસ્થ રહે એમ. એટલે આ એક બે વિચારસરણીની વાત છે. એટલે જ્યારે મારી માટે આ પ્રશ્ન આવ્યો હતો કે હું વકીલાત કરતી હતી અને વકીલાતી ફૂલ ટાઈમ જોબ છે, બાળક આવ્યા પછી એને શું, એને મારે મારી કારકિર્દી માટે થઈને હું ગમે તે વ્યક્તિ મને સગવડ કરી આપે કે આની પાસે મૂકવાનું બાળકને, તો મૂકી શકું? મેં મારી જાતને પેલા પૂછ્યું અને હું એમાં ના પાડી. મેં કે હું ઘરના કોઈ હોય તો વસ્તુ જુદી છે, બાકી જ્યારે અત્યારે કુટુંબો નાના થતા ગયા, બરાબર, એ કુટુંબો નાના થતા જાય ત્યારે તમારા બાળકની પરવરિશ કરવી ને એ આપણે ત્યાં એટલી ટ્રેન આયા નથી મળતી. તમારે જ કરવું પડે. તમે ગમે એવી પગારદાર કામ કર ઘરકામ કરતી સ્ત્રી આગળ બાળકને મૂકો, એના રિઝલ્ટ મેં જોયા છે ઘણાના. એટલે હું એ બાબતમાં બહુ ચેતી ગઈ હતી અને મેં મારો સમય બાળકના સમય સાથે માણસ રાખ્યો, પણ મારો જે સમય છે એમાં હું ક્યાંય કચાશ મેં ના રાખી અને એમાં હું કરકસર ન કરું પૈસા માટે થઈને કે કારકિર્દી માટે. પણ મેં એવી રીતનો સમય ગોઠવ્યો કે મારા બાળકોને હું પૂરેપૂરો સમય ફાળવી શકી છું. એટલે મા બાપની હૂંફ છે ને એ પેરેન્ટિંગમાં બહુ મહત્વનું છે. એટલે એમાં એવું નથી, ઓવર પેલું કરવાનું નથી, સમજો, ઓવર લાડે નથી કરવાના કે તમે બાળકને પંપાળો, એ તો પછી ઓવર પેલો થઈ જાય. પણ બાળકને ડેમોક્રેટી ખરી, પણ ગાઈડેડ ડેમોક્રેટી હોય, ટોળાશાહી થઈ જાય. આપણે જેમ દેશમાં અત્યારે લોકશાહીને બદલે ટોળાશાહી થઈ જાય એવું આપણે જીવનમાં ન થવું જોઈએ. એટલે તમે એને પરોક્ષ રીતે તમે પડદા પાછળ રહીને પણ એને બધું કરી શકો એમ, એને કરવા દો અને જ્યાં જરૂર પડે ત્યાં તમે એને સહજતાથી એને વાળો. એટલે આ વસ્તુ તો બહુ જરૂરી છે, મા બાપની હૂંફ અને એનો સપોર્ટ. પણ એને જે તમે કહો છો કે પેરેન્ટિંગમાં આપણે 3-4 પ્રકારના લોકો હોય છે, એટલે ઈ પેરેન્ટિંગ કરતી વખતે જો ઘણા ઘરોમાં એવું પણ હોય કે એકદમ ઓથોરિટીયલ રીતે આમ કરવાનું છે, આમ નથી કરવાનું, આમ બાળકને જાણે આમ હુકમ જ છોડવામાં આવે, તો એ બાળક કાયમ માટે હતાશ થાય અને એ પછી જેમ સપ્રેશન આવે પછી ડિપ્રેશન એ આવે બાળકને, અતિશય ક્રોધ મા બાપ કરતા હોય ત્યાં. એટલે પછી સાવ પરમિશિવ બી ના થવાય કે મને આ લઈ દો લઈ દીધું એમ નહીં. એની જરૂરિયાત એને સમજાવાય, એનું એને બજેટિંગ સમજાવાય કે જો આ વસ્તુ તારી ઉંમરને પ્રમાણમાં આ છે, અત્યારે કાયદા આ છે, આટલા વખતે તને જ વાહન મળશે, ત્યાર પહેલા નહીં મળે. આજે ઓવર પરમિશિવ મા બાપ હોય છે એનું આપણને થોડા વખત પહેલા ઉદાહરણ મળ્યું હતું, વિસ્મયના કેસમાં એક્સિડન્ટ કર્યા હતા અને એ ઓવર પરમિશિવ બાળક હોય, એની ઉંમરના પ્રમાણમાં વધુ પડતી એને ફેસિલિટીઝ મળે, એનો પછી મિસયુઝ થાય. એટલે એ વસ્તુને એવી રીતે નિગ્લેક્ટિવ ન થવું જોઈએ પેરેન્ટ્સે. અને આપણે કહીએ એમ ગાઈડેડ ડેમોક્રેટિક રીતે બાળકને જો તમે ઉછેરો ને તો એક બહુ સરસ એ પેરેન્ટિંગનું ઉદાહરણીય રૂપ બને. એટલે મૂળ વાત આપણે જે છે, આપણી જે કળી છે એ વાર્તા સાથેની છે. એટલે આ બધી વાત પણ તમે એને વાર્તા દ્વારા, કારણ કે વાર્તા છે ને એ આપણા લાઈફમાં બધામાં, તમે ચિત્રો દોરો તો ચિત્રોમાં એક વાર્તા છુપાયેલી હોય, બરાબર, તમે કથક કરતા હો કે ભરતનાટ્યમ કરતા હો તો એમાં એક કથા તો છુપાયેલી જ છે. અને તમે નૃત્ય ચિત્ર કોઈ પણ વસ્તુમાં કવિતા એમાં એક એક કથાનો ભાવ તો બધામાં છે. એટલે મૂળભૂત વસ્તુ આપણો પાયો છે ને એ વાર્તાનો પાયો છે. એટલે મેં આ વાર્તાનો વિષય વધારે પસંદ કર્યો અને મારી મારામાં એવું સાહિત્યની દુનિયામાં વાર્તા વધારે પસંદ કરું કે એ છે ને સીધે સીધી તમને, તમે કોઈને જો મોટિવેશનલ સ્પીકર્સ હોય છે બધા, આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, આમ એમ ના હોય, તમે વાર્તા દ્વારા એટલું બધું સરસ કહી શકો એને અને એ લોકોને જે ગળે ઉતરે છે ને
એવું એકેય માધ્યમ મને હજી સુધી નથી મળ્યું. કારણ અને કે લાંબો ટાઈમ કવિતા, સુધી હા આંટી લાંબો ટાઈમ સુધી યાદ પણ રહેતું હોય છે બાળકોને યાદ પણ રહે, હા વાર્તા. વાર્તા માધ્યમ જ એવું છે કે લાંબો સમય સુધી લાંબો તમને. અને એક ઉદાહરણ સાથે કયો ને, એટલે એને એટલું બધું ઓલું આમ ભાર ન લાગે. કોઈ પણ વસ્તુમાં તમે કઈ પણ કહો તો એને ભાર ન લાગવો જોઈએ. હવે આજે આપણે જે દોડ છે અત્યારે, એક બાજુ ટેકનોલોજીની દોડ છે બરાબર, એટલે લોકોને એવું થાય કે મારું બાળક પાછળ ન રહી જવું જોવે, એને આ ક્લાસ કરાવું ને ઓલા ક્લાસ કરાવું, ઓલી ભાષાના ક્લાસ કરાવી દઉં ને, એક સાથે બધું એની પર એટલું બધું ભારણ નાખે અને એની કમ્પેરિઝન કરે કે ફલાણાનો દીકરો કે ફલાણા. એ જે કમ્પેરિઝન ઘરમાં એ ના કરાય બે સંતાનો વચ્ચે, કોઈ પણ માણસ છે ને ઇન્ડિવિજ્યુઅલી બે અલગ અલગ હોય. આજે મારે બે સંતાનો છે તે બે ના શોખ અલગ અલગ ડેવલપ થયા હોય, એને પોતાની રીતે સમાજને જોતા જોતા એને શું શોખ છે, કોઈને ફિલ્મોનો શોખ હોય, કોઈને નાટકનો શોખ હોય, તો એ અલગ અલગ છે. તમે અને એવી રીતે ભણવા, હવે દરેક મા બાપને એવી જ ઈચ્છા હોય કે મારો દીકરાનું સરસ રિપોર્ટ કાર્ડ આવે બરાબર, અને તમારી પાસે ઈ જ આમ ફરિયાદ લઈને આવતો, લેશન નથી કરતો, આમ નથી કરતો. હવે પછી શું થાય ખબર છે, કે મને મેઘા ને વિશાલ વખતે અનુભવ છે કે હોમવર્ક નોટ ડન આવે ને તો હું એને સાઇન કરી દેતી, કારણ કે મને આજે આ સિસ્ટમ છે ને એની સામે મને બહુ મોટો વાંધો છે કે તમે બાળકને ત્યાં તો ભણાવો છો પછી એને ઘરે તો રમવા દો એમ, તો હું હોમવર્ક નોટ ડન કરી દેતી હતી. એના હિસાબે એની સાથેના જે લોકો હોમવર્ક નહોતા કરતા ને, એ લોકોને એના મમ્મી પપ્પા કહી જાય ને, એટલે એ લોકો મમ્મી પપ્પાની ખોટી સાઇન કરીને જાય. એટલે આ વસ્તુ ક્યારે બને કે તમે બાળક સાથે કમ્યુનિકેશનનો અભાવ છે. હું એને સમજાવું કે આ હોમવર્ક તમારા સારા માટે છે, તમે ધીરે ધીરે તમને અનુકૂળતા હોય એ પ્રમાણે કરો, પણ હું એને સાઇન નહીં કરી દેતી હોમવર્ક નોટ ડન માં કાયમ માટે. ક્યારેક ક્યારેક રહી જતું હોય ને એમ, દરેક વખતે તો એ હોમવર્ક કરી ના શકતા હોય બાળક, એને એની પોતાની ઈચ્છા ઉપર ડિપેન્ડ હોય. એટલે આ વસ્તુ છે ને એ મા બાપે બહુ વિચારવાની છે કે બાળક ઉપર ભારણ ના થાય, બહુ જરૂરી છે. કોઈ બાળક અત્યારે સાંભળતું હશે તો બહુ ખુશ થતું હશે, હોમવર્ક નોટ ડન માં સાઇન કરી દેવાનું, તરત એના મમ્મી પપ્પાને કહેશે. એટલે એટલે કરવું જોઈએ નો ડાઉટ, પણ એટલે એટલું બધું ભારણ થી નહીં એમ મારું કહેવાનું. એક છે ને રૂસો કરીને એક બહુ ઉત્તમ વિચારક છે, એને એની એમિલ નામની એક બુક છે, એમાં એને કહ્યું કે બાળકની જે સ્વાભાવિક પ્રવૃત્તિ હોય ને, હવે બાળક છે એ રમવાનું છે બરાબર, એની પર તમે જો ફોર્સ કરો ને તો એ કુઠાર આઘાત એને લાગે એકદમ. બાળક બોલે નહીં દરેક વખતે, મા બાપને એ પોતાની વાત એની સાથે રમતા બીજા જે બાળકો છે એને કહેતું હોય, તો એ બોલે નહીં. એનો અર્થ એ નહીં કે તમે એની ઉપર બળજબરીથી તમારી જે અધૂરી ઈચ્છાઓ છે એ પૂરી કરાવો. ઘણા મોટા મા બાપને હું એવા જોઉં કે એની પોતાની અધૂરી ઈચ્છા હોય ને એ બાળકમાં જોવે, એટલે એ વસ્તુ ખોટી છે. આંટી એવું કે છે કે સ્કૂલમાં તો આ બધા ક્રિએટિવ એક્ટિવિટીઝ બધી થતી જ હોય છે, આજકાલ સ્ટોરી ટેલિંગ થતું હોય છે, તો અત્યારે વાત એવી આવી કે તો આ વસ્તુ આપણે એવી વાત કરીએ છીએ કે પેરેન્ટ્સ એની અંદર ઇન્વોલ્વ થવા જોઈએ, પણ પેરેન્ટ્સને પોતાની અંગત જવાબદારીઓ હોય છે, સમયનો અભાવ હોય છે, તો એ ટાઈમ મેનેજમેન્ટ પેરેન્ટ્સ કઈ રીતે કરી શકે? હા, એ બેલેન્સ તો કરવું જ પડે, કારણ કે જો આ છે ને પેરેન્ટ્સ એટલે, પહેલા તો પેરેન્ટ્સ ની વ્યાખ્યા અહીંયા કદાચ કોઈ પપ્પા સાંભળતા હોય તો એ પણ સાંભળે કે આ ફાધરિંગ નથી, મધરિંગ નથી, આ પેરેન્ટિંગ છે. પેરેન્ટિંગમાં માં બાપ બંનેની જવાબદારી આવે બરાબર. હવે વાત ક્યાં આવે કે માનો કે પપ્પા હોય એને સતત, અત્યારે તો ઓફિસોમાં આ બધી કોર્પોરેટ ઓફિસોમાં સતત ભારણ હોય હે, અને એવી રીતે મમ્મીને ઘરની જવાબદારી હોય, કોઈ ઘરડું માણસ ઘરમાં બીમાર હોય તો એની જવાબદારી હોય મેનેજ કરવાની બધી, એમાંથી બંને વચ્ચે સમય ફાળવીને અંગત જે જવાબદારીઓ છે એ અંગત જવાબદારીમાં બાળકનું સ્થાન પહેલા હોવું જોઈએ. એની જે અંગતનું લિસ્ટ બનાવે ને એમાં બાળકનું નામ લખે કે આ એ મારી અંગત જવાબદારી છે, અને એ રીતે ટાઈમ મેનેજમેન્ટ કરે એમ. એટલે એક વસ્તુ એ છે, જો અત્યારે હું તમને કહું કે અત્યારે એક તો સિરિયલ્સ, સામાજિક આ બધી જે ટીવીમાં સિરિયલો આવતી હોય, પછી વોટ્સએપ ચેટ,
આ બધું છે ને બાળકને સમય ચોરીને માં લઈ લે કે પપ્પા લઈ લે, બરાબર. હવે જો કોઈ પણ માં હોય એ રસોઈ ના અંતે કરીને પછી હવે મારે મારો ઓન ટાઈમ જોવે છે એમ કરીને વોટ્સએપ ચેટ કરવા બેસી જાય, બરાબર. ઓલા પપ્પા ઓફિસેથી આવીને, આ સ્ત્રી જે હાઉસવાઈફ હોય એની વાત છે, ઓફિસેથી આવીને ઈ કંટાળીને એ થાકેલો હોય એટલે એ પછી કે હવે થોડી વાર જસ્ટ પણ એમ કરીને એ વોટ્સએપ ચેટ કરે, તો ત્યાં તમારું બાળક ક્યાં જાય? મેં એક બે ફેમિલીમાં આવી ક્લિકે કરી લીધી છે કે મમ્મી પપ્પા બે મોબાઈલ લઈને બેઠા હોય ને છોકરું બિચારું આમ નિરાશ થઈને બેઠું હોય, એટલે આ આ વસ્તુ આના જેવું કરુણ દ્રશ્ય અત્યારના સમયમાં કોઈ નથી. બીજું કે બાળકની ઉપેક્ષા, અને એ બાળક છે ને ઘણી વાર તો કહેતું હોય છે મારી વાત સાંભળો ને, મારી વાત સાંભળો ને, હું આમ કહું છું. તો એ તમે સાંભળો, બાળક પાસે તમારા કાન ખુલ્લા રાખો. જ્યારે બાળક બોલવાનું શરૂ કરે ને ત્યારે મા બાપે થોડું મૌન કેળવીને એને ટોકીને નહીં, એ બોલબોલ નહીં કર, વારે વારે સવાલ નહીં પૂછ, એવું નહીં. એ શું કહે છે એને તમે સાંભળો. આપણામાં છે ને આપણી આમ તો કહેવાય નહીં પણ ઇન્ડિયન પબ્લિકમાં લિસનિંગ પાવર જ નથી, પાવર એ ડેવલપ કરવા જેવી વસ્તુ છે કે એનાથી તમે તમારા ઘણા બધા પ્રશ્ન સોલ્વ કરી શકો. એટલે બાળકને ક્રિએટિવિટી તરફ વાળવા માટે એને એની વાત શું છે એ સાંભળવી પડે. ક્યાંક એને માનો કે તમારે ગુસ્સો આવે તોય પણ તમારે એને એવી રીતે ગુસ્સો કર્યો હોય કે ના, બાળકને એવું થાય કે ના ના આ મારા સારા માટે મને કીધું એમ એને ફીલ થવું જોઈએ. અને એક વસ્તુ છે કે જો મોટે ભાગે અત્યારે છે ને ટીવી પ્રોગ્રામો જોઈને બાળકો એડવર્ટાઇઝ જોઈ જોઈને આપણું જે નોર્મલ ખાવાનું ન ખાતા હોય ઘણા ને એ પ્રશ્નો હોય, તો એને શું કરાય કે એક ચાર્ટિંગ કરી નાખાય, એક ચાર્ટ રાખી દેવાય દિવાલ પર કે ચાલ જો હું તને એક ગેમ જ ચાર્ટ ની બનાવી દેવાની કે ચાલ હું તું જો તું સવારના ઉઠીને તરત જ બ્રશ કરી લઈશ તો તને આટલા માર્ક્સ મળશે, એમાં લખી નાખવાના કે આજે આટલું કર્યું. દૂધ પીવામાં તો એના માર્ક્સ, ખાવામાં એના માર્ક્સ, હોમવર્ક કર્યું કે નહીં તો એના માર્ક્સ, એમ આવું આખું. રમવામાં કે કોઈ સાથે ઝઘડ્યો નથી ને, બાળકો છે ઝઘડે ખરા રમતા રમતા, પણ પછી પાછા સાથે રમે છે કે નહીં એના માર્ક્સ, રમવાથી માંડીને પછી સુવાના ટાઈમે સુઈ જાય છે કે નહીં. આ આ એક ચાર્ટ બનાવીને રાખો ને દિવાલ પર, તો બાળકની તમને એની પ્રોગ્રેસની ખબર પડશે કે બાળકને શું જરૂર છે, એમાં ક્યાં એ ક્યાં નબળો પડે છે, એમાં તમે પાછા વાળો. મૂળ વસ્તુ આપણને આ ઇક્વિપમેન્ટ હાથમાં આવી ગયું છે ને, એ ઇક્વિપમેન્ટનો સદુપયોગ કરો. હું નથી કહેતી હું પોતે વોટ્સએપ ચેટ કરતી હોઉં, બધા કરે છે, પણ તમારી જે જવાબદારી છે એ જવાબદારીને નિભાવીને પછી તમે કરો. જો ઘણા મા બાપને કેવું હોય, ક્રાફ્ટ કરતું હોય ને છોકરું, કચરો થાય છે હમણાં જ બેન કચરા પોતા કરીને ગયા, કચરો નહીં કર એમ તરત કહેશે, પણ એના કરતા એને કરવા દો. એને કરવા દઈને પછી એની સાથે રહીને તમે સાફ કરો. વાત તો ખાલી કાગળનો કચરો ઉપાડીને ડસ્ટબિનમાં નાખવાની જ છે, પણ આ વસ્તુ આપણે મોટા મોટા સ્વચ્છતાના બેનર લગાડીએ ને એમાં ફોટા સ્વચ્છતાના બેનર પાસે ફોટો પડાવી આવીએ જઈને, પણ તમારા ઘરમાં તમે એક થોડીક મહેનત કરવી પડે. કદાચ બેન કચરા પોતા કરીને ગયા, આપણને હાથે કામ કરવાની ટેવ નથી હોતી બીજાની જેમ, ફોરેનના દેશોમાં જે બીજા લોકો કરે છે જાતેમાં આપણે લોકો નથી કરતા. તો એક 5 કે 10 મિનિટ એ સફાઈ કરતા થાય તો એને પછી શીખડાવો કે જો આ કચરો છે એ ચાલ આપણે બે વાળી નાખી, હવે તું ડસ્ટબિનમાં નાખી. મેં છે ને સ્કોટલેન્ડના દરિયા કિનારે એક દ્રશ્ય બહુ સરસ જોયું હતું. એક યંગ કપલ હતું અને એનું એક બાળક, કેટલું 2-2.5 વર્ષનું માંડ હશે, એવું સુંદર બાળક હતું. પછી એ લોકો કઈક ખાતા હતા, પછી ખાઈને જે કચરો થયો ને એને બાળકને આમ કાગળમાં વાળી અને એને સામે બતાવ્યું કે જા સામે ડસ્ટબિનમાં નાખ્યા એમ. તો એ બાળક આમ ટગુક 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 હાલતું હાલતું ડસ્ટબિનમાં નાખવા ગયું. એટલે મેં મેઘાને જ કહ્યું, ત્યારે મેં કીધું આ વસ્તુ છે, આપણે આપણે એમાં હોશિયારી કરીએ, ગાડીનો કાચ ખોલીને ફટાફટ કચરા બહાર નાખીએ છીએ. અને પછી મોદી સાહેબે કીધું સ્વચ્છતાનો ફોટો પડાવીને ફેસબુક ઉપર અપલોડ કરો એટલે આપણે કરીએ. પણ તમે ગાંધીના વખતથી સ્વચ્છતાના પાઠ ભણતા આવો છો અને તમે તો સ્કૂલમાં ભણ્યા છો ભાઈ, તો તમે એ કરો ને. એટલે બાળકને તમે ઘર ચોખ્ખું ચોખ્ખું ચમકાવવા માટે ઘર નથી, ઘર એક પ્રેમ હું અને એક બાળકના ડેવલપ માટેનું છે. તો
કોંકણાસેન શર્મા છે ને, એનો મેગા જ ઇન્ટરવ્યુ કર્યો હતો, એ મેં સાંભળ્યો હતો. એણે એવું કહ્યું કે હું મારા બાળકને છે ને મેં એક આખી દિવાલ જ સોંપી દીધી, 2 વર્ષનો થયો ને, તો એની ઉપર એને દિવાલ ઉપર જે ચિત્રડા કરવા હોય ને એ કરે, એને છૂટ. એ 10 વર્ષ સુધી એ દિવાલ ઉપર બીજા કોઈએ કશું નહીં કરવાનું, એ દિવાલ રંગાવાની નહીં. એ એને એક આખી મેમરી ઉભી કરી છે બાળકની. એટલે આ વસ્તુ છે કે તમે ઘરમાં આમ આમ ઘણા લોકોને ચોખ્ખાઈનો છે ને રોગ લાગુ પડી ગયો હોય કે સેજે આમ સળી આમથી આમ નથાવી જોવે, એ એક માનસિક રોગ છે. પણ તમે બાળકને એનું પોતાનું ઘર ફીલ થાય ને કે આ દિવાલ મારી છે, આ મારું ઘર છે, મારે અહીંયા કરવાનું છે, એ એક એટલું સરસ રીતે એનો વેવ જાય ને બધી રીતે, તો બહુ સરસ કામ થાય. આ વસ્તુ થોડી દિમાગમાં ઉતારીને મેમ મને તો એટલી મજા આવે છે કે મને એમ થાય કે આવું ગાઈડન્સ મને થોડા વર્ષો પહેલા મળ્યો તો કદાચ મારી પેરેન્ટિંગ સ્ટાઇલ થોડી ડિફરન્ટ હોત આના કરતા. આપણે જે ક્રિએટિવિટી ની વાત પર પાછા આવીએ તો ક્રિએટિવિટી આપણે એવું કહીએ કે બાળકને શીખવાડીએ, પણ એની સાથે ક્રિએટિવિટી અને લોજિક નો કોઈ સંબંધ ખરો? હા, બહુ મોટો સંબંધ. આપણા લાઈફની કોઈ પણ પ્રક્રિયા સાથે લોજિક જોડાયેલું છે. જો તમે સમજો કે એ ચિત્ર કરવા બેઠું તો એને એ ચિત્ર કરવાનું કારણ અને એનું પરિણામ, લોજિકના મૂળભૂત સિદ્ધાંત, કાર્યકારણ, બરાબર. તો એને એ ચિત્ર જોવું ગમશે જો એને સરસ કર્યું હશે તો, બરાબર. એટલે કાર્યકારણના સંબંધનું જે લોજિકનો મૂળભૂત સિદ્ધાંત છે એ બાળકની ક્રિએટિવિટીમાં છે. બીજું શું છે કે લોજિક છે ને એ લોકો એવું માને કે લોજિક એટલે કોરું, લોજિક કોરું નથી, તર્ક અને સંવેદના બે મિક્સ છે. એમાં તમારા બાળકને તમે હૂંફ આપીને પ્યોર પ્રેમ કરીને મોટો થયો હોય, પછી એ જે ચિત્રો કરે કે જે કદાચ જોડકણા લખતો થયો હોય કે વાર્તા કરતો થયો હોય, સ્ટોરી ટેલિંગમાં છોકરાઓ અત્યારે હોશિયાર હોય છે, તો ઈ એના કામને તમે પ્રેમ કરતા શીખડાવો. ઘણા મા બાપ કેવું કે હવે આવું બધું કઈ આખો દિવસ કાગળ કટકટ કરે છે અને આખો દિવસ ચિતરડા કરે છે, ભણવામાં ધ્યાન રાખ, ભણવામાં ધ્યાન રાખ એમ કરે. પણ તમારે એને જયારે ક્રિએટિવિટી શું કામ કરવાની છે એ તમને કહું કે આપણે આઈક્યુ તો કરીએ જ છીએ બધા, કે આઈક્યુ બહુ થાય ને એને બહુ આમ, એની માટે ક્લાસે ઘણા લોકો ધંધો કરી નાખે આમાં. એટલે એ વસ્તુ બાળકમાં ઇન્ટેલિજન્સી તો પડી જ હોય, પણ એને તમારે વાળવાની છે. તો હવે અત્યારે શું છે તો કે અત્યારે હવે ટેકનોલોજી એટલી હરણફાળ ભરી છે કે રોબોટ નો યુગ આવી ગયો આખો, ડ્રાઈવરલેસ કાર વેસ્ટર્ન કન્ટ્રીમાં આવી ગઈ, યુએસમાં બધે તમારા ઘરમાં કામ કરવા માટે રોબોટ આવી ગયું. આ જે બધી ફેસિલિટીઝ છે તો હવે ક્રિએટિવિટીની ક્યાં જરૂર પડી? એ લોજિકલી તમને હું સમજાવું કે હવે ઇમોશનલ ઇન્ટેલિજન્સીની જરૂર પડશે, કારણ કે આ બધું ડેવલપ કરવામાં ઇમોશનલ બાળક હશે, એને કામ પ્રત્યેનો પ્રેમ હશે, લોકોની આસપાસની લોકો પ્રત્યે પ્રેમ હશે, તમે તો એને ઈ તર્ક અને સંવેદના બે ભેગું થશે ને તો એ બાળક ઇમોશનલી જો સમૃદ્ધ હશે ને તો એના કામમાં સમૃદ્ધ થશે. એ મૂળ લોજિક છે તમે એનો, કે લાગણીથી બાળક જે કામ કરતું હોય અને એના પ્રત્યે એને કામ પ્રત્યેની નિષ્ઠા, તો તમે નિષ્ઠા શબ્દ વાપરો કે કામ પ્રત્યેનો પ્રેમ વાપરો, ઈ એને આગળ જતા આ ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં એને કામ આવશે. એટલે કેવું છે કે આપણામાં કેવું હોય છે કે આપણે થોડીક ધાર્મિક પ્રજા છીએ, એટલે શું કે ચલો શિયાળો આવ્યો ને ધાબળા આપી દઈએ, લોકોને દાન કરીએ, એટલે પછી એક ધાબળો છોકરાના હાથે અપાવશે, ફોટો પાડશે, એનાથી બાળકમાં સહાનુભૂતિ પેદા ન થાય, એનાથી તો બાળકમાં અહમ પેદા થાય. તમે જે વસ્તુ અસ્વાભાવિક રીતે કરો અને પછી ફેસબુક પર ફોટો અપલોડ કરો અત્યારના ટ્રેન્ડ પ્રમાણે, હે ને, કે કોઈ સંસ્થામાં હો તો માનો કે છાપામાં આવે કે આ લોકો, મને બહુ આમ હસવું આવે ને ગુસ્સો આવે ઘણી વાર, કે એપલ આપતા હોય દર્દીને અને એનો ફોટો પડાવે. આ બધું બાળકે જુએ છે કે મારી માં હોસ્પિટલમાં જઈને દર્દીને એપલ આપી ફોટો પડાવ્યો, એ બાળક ફોટો જોવાનો છે, એનામાં એ અહમ ક્રિએટ થાય. પણ તમારે બાળકને સંવેદનશીલ બનાવવાનું છે તો એની ક્રિએટિવિટીમાં સંવેદનશીલ બનશે,
તો માનો કે તમે નીકળ્યા છો ને કોઈ ટાઢથી થરથરતું હોય તો એને આપો સારી વસ્તુ એમ. ઈ તમે સ્વાભાવિક ક્રમમાં કરશો ને તો એ બાળક સંવેદનશીલ બનશે, એની એના એને એની અંદરની માણસાઈ જાગશે, તો એ એની પોતાના કામમાં ક્રિએટિવિટી આવશે. કારણ કે એક માણસ માણસને ચાહશે ને તો આ વસ્તુ વધારે ને વધારે ડેવલપ કરી શકશે. ખબર નથી લોકો આ વસ્તુ સમજે છે કે નહીં, મને કે મેં કહેવાનું તમે સમજ્યા કે નહીં, પણ સંવેદનશીલ હૃદય હોય ને એ ઉત્તમ ક્રિએટિવ કામ કરી શકે. અને એ તર્ક છે કાર્યકારણ નો સંબંધ. અત્યારની જનરેશનમાં આંટી એવું જ જોવા મળે છે કે ટેકનોલોજી પાછળ જે આ ઈ વર્લ્ડ આખું ડેવલપ થઈ રહ્યું છે આજુબાજુ, એમાં ઇમોશન મરતું જાય છે અને બાળકોને જે રીતે ભણાવાય છે એક એક રેટ રેસમાં નાખી દીધા છે, એટલે આપણે મશીન્સ જ બનાવીએ છીએ એવું લાગે, એની અંદર ઇમોશન જ નથી. બહુ સરસ ઇમોશન ડેવલપ કરવાની વાત જ છે. હવે જો એમાં એવું થાય કે માનો કે બાળકનો ગ્રેડ ના આવ્યો, બી ગ્રેડ આવ્યો કે બી પ્લસ આવ્યો કે સી ગ્રેડ આવ્યો, તો એને તમે આવતા હોય તો લો રિપોર્ટ કાર્ડ લઈ આવે ને તો આમ આવું કરીને આમ ઘણા તો આમ કાર્ડના ઘા કરતા હોય ને એવા મેં જોયા લોકોને, પણ એને એ રીતે નહીં કરો. તમે તમે એને કહો કે ઓકે ફરી વાર તું કરજે, આપણે હવે ફરી વાર હું તારી સાથે બેસીશ અને આપણે સરસ કરશું. નિષ્ફળતા છે ને પચાવતા શીખવું જોઈએ. જે મા બાપ બાળકને નિષ્ફળતા પચાવવા નથી શીખવતા ને આગળ જતા એ સપ્રેસ થઈ થઈને ડિપ્રેશનમાં આવે. આજે સુસાઈડના કિસ્સાઓ હોય ને એકાએક નથી બની જતા, સામાન્ય આર્થિક તંગીમાં થયું કે લવમાં ફેઈલ ગયો અને થયું, ને આ જે બધા સુસાઈડના કિસ્સાઓ છે એના મૂળ તમારા પેરેન્ટિંગમાં પડેલા છે. અને જો હું સોશિયોલોજીની ભાષામાં કહું, હું પોતે સોશિયોલોજીની સ્ટુડન્ટ છું, તો સોશિયોલોજીની ભાષામાં એવું છે કે પ્રથમ કક્ષાના સગા કોણ? તો મા બાપ. એમાં વર્ગીકરણ હોય, પ્રથમ કક્ષાના સગા, દ્વિતીય કક્ષાના સગા, એમ એટલે પછી જે કઝિન્સ આવે, કાકા આવે, મામા આવે, એ દ્વિતીય કક્ષાના કહેવાય. પ્રથમ કક્ષાના સગામાં બ્લડ રિલેટિવ મા બાપ આવે. તો કોઈ પણ વ્યક્તિ હોય, એ માનો કે તમે અત્યારે કહો છો કે અત્યારે એટલું બધું ટેકનોલોજીકલી, એટલે છોકરાઓ અકળાઈ જતા હોય છે અને એક મશીન જેવા થઈ જતા હોય, એવી વખતે તમે એની સાથે રહીને ધીમે ધીમે થોડી ક્રિએટિવિટી ડેવલપ કરીને એને જો કરશો ને તો આજે મશીન માણસ બનશે ને નહીં બને. એક સરસ ચિત્ર તમે તમારા દિમાગમાં સરસ ચિત્ર અંકિત કરો બાળકનું અને એ રીતે એને કરો તો એ, કારણ કે તમારે તો એવું જ છે કે હું મારા કીટી ગ્રુપમાં કહું કે મારા છોકરાના હાઈએસ્ટ આવ્યા, પેલી એમ કે હું મારા સોશિયલ જે કઈ સોસાયટીનું જૂથ હોય એમાં કે મારી દીકરીના હાઈએસ્ટ આવ્યા, આ આ કહેવા માટે નથી. હાઈએસ્ટ આવે એનાથી જીવનમાં હાઈએસ્ટ નથી થતા. મેં જોયું છે મારી સાથે વકીલાતમાં એક ભાઈ હતા ને, હું જેની ઓફિસમાં બેસતી ને ત્યાં એક યુનિવર્સિટી ફર્સ્ટ એક ભાઈ હતા, એ કોઈ દી બિચારો એક કેસ ચલાવી ન શક્યો, એની પોતાની એબિલિટી જ નહોતી બોલવાની. માર્ક્સ લઈ આવવાથી માણસ મહાન ના બની જાય. એટલે આ બધી વસ્તુઓ છે ને એ મા બાપે પોતાની સોશિયલ જવાબદારી જે હોય એની સાથોસાથ બાળકને એની જવાબદારીમાં ફર્સ્ટ સ્થાન આપવું જોઈએ. જો તમે બાળકને જન્મ આપ્યો છે, બાકી તો પશુ પેદા કરે છે, સમજો. ઘણાને એવું હોય કે હા આપણે તો જન્મ આપી દીધો અને પેલી દીકરાની વહુ દીકરો જન્મ્યો એટલે સાસુ ને બધા આમ એને ફુલાવે ફુલાવે, દીકરો કે દીકરી સંતાન આપી દીધું એટલે વાત પૂરી એમ. પણ એ સંતાન આપીને એને સમાજ માટે શું એમ? એ સંતાન ભારરૂપ થશે ત્યારે તમારી જિંદગી એ ભારરૂપ થશે એ નથી વિચારતા. એટલે જન્મ આપીને તો બહુ પ્રાઇમિક પ્રાથમરી છે, આ પ્રાઇમરી વસ્તુ છે, પણ જન્મ આપ્યા પછી તમે એક સરસ ઝાડ વાવ્યું, પણ વાવ્યા પછી શું? પછી તમે એને ઉછેરો અને પછી સરસ મજાનું ગાર્ડન કરો તો, બાકી તમે મોટું કમ્પાઉન્ડ હોય ને બધે બિયારણ નાખી દીધું, કોટાય ફૂટી ગયા બધા જે વાયવા હતા એના, પણ પછી શું એમ? એ એ દરેક મા બાપે મગજમાં રાખવું જોઈએ કે બાળક આપણું ભવિષ્ય છે, તો એ ભવિષ્ય મારે કેવું જોવું છે. એને હું માત્ર ને માત્ર સુવિધાઓ જ આપીએ રાખું તો એ વસ્તુ બરાબર નથી એમ. એટલે ટેકનોલોજીના અત્યારે ઈ વર્લ્ડમાં વિસ્ફળ હોય, માનો કે તમે અત્યારે ઓનલાઈન એજ્યુકેશન ચાલુ છે, બાળકને તમારે મોબાઈલ આપવાનો જ છે અને લઈને બેસી જશે,
પછી કેટલાક એવા શેતાને હોય કે ઈ મોબાઈલમાં પાછું બીજું બધું રમત એ વચ્ચે ગેમ એ રમવા માંડતા હોય, તો એવે વખતે થોડુંક તમે એની સાથે પ્રેમથી બેસી બાજુમાં અને કરાવો. કારણ કે અત્યારે તો અત્યારના પેરેન્ટ્સ અમારા કરતા અત્યારના પેરેન્ટ્સ માટે પ્રશ્નો વધુ છે. એ બહુ, કારણ કે આખો વિસ્ફોટ થયો છે ઈ વર્લ્ડ, એટલે એમાં તમારે ઇમોશન્સ ડેવલપ કરવાના છે. ઇમોશન્સ ઇન્ટેલિજન્સ જે આખું ઊભું કરવાનું છે, એની માટે સતત તમારે ચિંતિત તો રહેવું જ પડે. એટલે ચિંતિત મીન્સ સ્ટ્રેસ નહીં, પણ તમે હળવા થઈ બધું કરીને કરી શકો એમ, પેશન્સ રાખીને. મેં જેમ તમારું બાળક શું કરે છે એના પર વોચ પણ રાખવાની છે અને એની પર્સનલ એરિયામાં ઇન્ટરફિયર પણ નથી કરવાનો. અને તમે પરોક્ષ રીતે એને બધી વાત જો, પાછી વાર્તાની વાત આવે કે વાર્તા દ્વારા તમે એને કહો, એને સીધે સીધું તારે આમ નથી કરવાનું, આમ કરવાનું છે. એવો આપણે કોઈ ઉપદેશક નથી, મા બાપ છે એ કોઈ સાધુ સંત ને ઉપદેશક નથી. આજે કેમ તમે વિચારો, જો હું તમને એક આડ વાત કહું કે ધર્મની અસર માત્ર કર્મકાંડ પૂરતી સીમિત કેમ થઈ ગઈ? કારણ કે સીધે સીધા ઉપદેશ હોય, જો ધર્મની જે અસર થવી જોઈએ એ નથી થઈ, એનું આ કારણ છે કે એવી રીતે સીધે સીધું કોઈના ગળે કશું ઉતરતું નથી. તમે એને જેટલું શાંતિથી જેટલું સહજતાથી કરો ને, એટલે આ પેશન્સની પાઠશાળા કીધી ને મેં પેરેન્ટિંગને, એ એટલા માટે કે તમારે એને સરળતાથી જ લઈ જવા પડે તો એને અસર થાય. બાકી તો યજ્ઞ કરીને ઓલી ગોચરની જમીન એક બાજુ કરી નાખતા હોય ને આમ પાછી ગાયની પૂજા કરતા હોય. આ દેશમાં આપણે આ બને છે. એટલે શું જયારે બને ને ત્યારે સમાજમાં થોડુંક બેલેન્સ હલી જાય છે આપણું. એટલે એ વસ્તુ જે બને એ દૂર થવી જોઈએ. અને બાળકને માટે થઈને તો એ ખાસ કે તમારી ફેમિલી લાઈફમાં આવનારું બાળક છે, આ જે બાળક આવ્યું છે એને તમે કઈ રીતે ક્યાં લઈ જવા માંગો છો? પછી કદાચ એકવાર ફેલ થાય ને તો એમાં દુનિયા હારી નથી જતી, એને તમે નવેસરથી શીખડાવો. નવેસરથી એને કે ભાઈ એને એને નિષ્ફળતા પચાવતા પણ આવડવું જોઈએ, અને એ એને સહજ રીતે પચાવી અને પાછું પોતાનું આગળ કામ કરવાનું શીખડાવવું પડે. સો આંટી, આજે તો ઘણું બધું શીખવા મળ્યું, જાણવા મળ્યું તમારી પાસેથી, અને મને લાગે છે કે આપણા ઓડિયન્સને પણ ઘણું બધું અત્યારે નવી વસ્તુ શીખવા મળી હશે, અથવા જે વસ્તુ ક્યારેક શું થાય છે કે ખબર હોય પણ આપણે એને ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા, કદાચ એ વસ્તુને આજે એક બૂસ્ટ મળશે. આઈ વુડ લાઈક ટુ ટેલ ધ ઓડિયન્સ દેટ ઇફ યુ હેવ એની ક્વેશ્ચન્સ, તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો પ્લીઝ અમને કમેન્ટ સેક્શનમાં તમારા ક્વેશ્ચન્સ લખી આપજો. ગમે ત્યારે અમે એનો આન્સર તમને શ્યોર આપશું. વી વિલ કોન્ટેક્ટ મિસેસ પ્રતિભા ફોર ધ સેમ. And thank you, auntie. હું તમને આજે તો કેટલું થેન્ક યુ કહું ને ઓછું હશે, બીકોઝ મને એટલે આવા મળે છે, કન્વર્સેશન ગમે છે, મજા આવી. એટલે આખો આપણે અત્યારે લાઈફ નો, બાકી આપણે ક્વેશ્ચન આન્સર એ રીતે કરી શકાય એમ. યસ યસ, કોમેન્ટ માં લોકો ભલે ક્વેશ્ચન લખે. યા ફાઇન. આપણે પાસે એક ફેસબુક યુઝર છે જે કહે છે કે પ્લીઝ કીપ પાર્ટ 2. Sure, we will keep this in mind and we will be here with Mrs. Pratibha Thakkar with her part 2. Auntie, part 2 ni farmaish aavi gayi chhe. No problem. Okay. No problem. So, this is Mona Bhatt signing off with a promise to meet you next Friday with yet another expert talk and with yet another new topic. Till then, stay safe. Keep wearing your mask and have fun. Bye. Bye. Thank you.